ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિશન જીપીએસસીમાં. આજે આપણે વિડીયો લઈને આવી રહ્યા છીએ. નેક્સ્ટ 2-3 મિનિટ્સની અંદર આપણે આ વિડીયો કમ્પ્લીટ કરશું અને 2-3 મિનિટ્સની અંદર આપણે આ જીસીસી સર્ટિફિકેટ શું છે, કેમ એની જરૂર પડે અને એ કમ્પલસરી છે કે નહીં અને એ હાઈકોર્ટ દ્વારા મંગાવવાનો શું પર્પઝ છે, ઓકે, એના માટેની આપણે આ નેક્સ્ટ 2-3 મિનિટ્સની અંદર આપણે વાત કરશું અને આપણે સમજવાની કોશિશ કરશું કે આપણે સર્ટિફિકેટ, એક સર્ટિફિકેટની જરૂર પડશે કે બે સર્ટિફિકેટની જરૂર પડશે. ઓકે, જો એક સર્ટિફિકેટ હશે તો કેવું સર્ટિફિકેટ હોવું જોઈએ એના વિશે વાત કરશું. બેઝિકલી આ કોમ્પ્યુટર જેનું જે નોલેજનું જે સર્ટિફિકેટ છે એના રિલેટેડ કંઈક વાત આપણે કરવાના છીએ. ઓકે, જે જીસીસીનો જે ફંડા છે અને લોકોની જે ક્વેરી આવી છે જીસીસી સર્ટિફિકેટ વિશે એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો ચલો, આ ચેનલની અંદર જો તમે અત્યાર સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય, તમે નવા વ્યૂઅર છો આ ચેનલની અંદર, તો પહેલાં તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને ઓન કરો, ઓકે, જેથી તમને અમે જે આસિસ્ટન્ટને જે હાઈકોર્ટની આસિસ્ટન્ટની જે લગતા જેટલા પણ વિડીયો મૂકશું, ઓકે, એ વિડીયો તમને પરીક્ષામાં ચોક્કસપણે હેલ્પફુલ થાય એવી અમે પ્રયત્ન કરશું અને એ વિડીયો તમારી સમક્ષ પહોંચી શકે અને કંઈક તમને એનાથી મદદ મળી શકે એવા અમે ટ્રાય કરશું. તો એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન બેલ આઇકોનને ઓન કરો, ઓકે. અને અત્યારે તમે આજે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો એ ઓફિશિયલ જે નોટિફિકેશન હાઈકોર્ટ આસિસ્ટન્ટનું પડેલું છે એનું 11માં નંબરનું પેજ છે અને 11માં નંબરનો એન્ડ પોઈન્ટ એવું કહે છે કે કેન્ડિડેટ ઇઝ રિકવર્ડ ટુ પ્રોડ્યુસ ધી ફોલોઈંગ ટેસ્ટિમોનિયલ ડોક્યુમેન્ટ એઝ વેલ એઝ વન સેટ ઓફ ધ સેલ્ફ અટેસ્ટેડ કોપીઝ એન્ડ ધેર ઓફ અલોંગ વિથ ધ રેશન પાસપોર્ટ કલર ફોટોગ્રાફ એઝ એન્ડ વહેન કોલ્ડ ફોર બાય હાઈકોર્ટ. મીન્સ એવું કહેવામાં આવે છે કે જ્યારે હાઈકોર્ટ દ્વારા બોલાવવામાં આવે ત્યારે તમારે આ જે પોઈન્ટ લખેલા છે 1, 2, 3, 4 અને જેટલા નીચેના પોઈન્ટ છે એ પોઈન્ટના જેટલા પણ જે ડોક્યુમેન્ટ છે એ તમારે એક સેટ ઓરિજિનલ ડોક્યુમેન્ટનો લઈ જવાનો છે અને એક સેટ એની કોપી લઈ જવાની છે અને કોપીને સેલ્ફ અટેસ્ટ કરવાની છે. ઓકે, આ થઈ ગઈ એક બેઝિક ઇન્ફોર્મેશન. હવે આ જે ડોક્યુમેન્ટ્સ આપણે લઈ જવાના છે ક્યારે લઈ જવાના છે? જ્યારે હાઈકોર્ટ દ્વારા મંગાવવામાં આવે. ઓકે, મોસ્ટ પ્રોબેબલી હોઈ શકે કે મીન્સની એક્ઝામ પછી એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરે, એટલે મીન્સની જ્યારે એક્ઝામ લેવાશે અને એના પછી એ મંગાવવામાં આવશે તમારી પાસે. ઓકે, એમાં 4 નંબરનું સર્ટિફિકેટ છે, ઓકે, એ છે સર્ટિફિકેટ ઓફ ગુજરાત કોમર્શિયલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન ઓર એની ઇન્સ્ટિટ્યુશન સોવિંગ ધ રિક્વિસાઇડ સ્પીડ ઇન ટાઈપિંગ એઝ મે બી એપ્લિકલ. હવે આ જીસીસી શું છે? તો આ જીસીસી એક એવું સર્ટિફિકેટ છે કે જેની એક્ઝામ છે વર્ષમાં 2 વાર સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવામાં આવે છે. ઓકે, જે 2018ની જે વેકેન્સી 2018ની જે એક્ઝામ છે, ઓકે, એ એક્ઝામ ઓલરેડી જાન્યુઆરીમાં લેવાઈ ગઈ છે, જાન્યુઆરી 2018ની અંદર, ઓકે, અને 2 વર્ષમાં લેવામાં આવે તો જાન્યુઆરી તો એક વાર તો ઓલરેડી લેવાઈ ગઈ, હવે બીજી વાર ક્યારે લેવાશે એના વિશે આપણે અત્યારે કંઈ કહી શકાય નહીં. ઓકે, અને અત્યારે એના વિશે કંઈક પ્રેડિક્શન કરવું ખોટું ઉતાવળિયું પગલું કહેવાય. એટલે આપણી પાસે જીસીસી સર્ટિફિકેટ હોય, જે લોકોએ જીસીસીની એક્ઝામ આપેલી છે અને એ સર્ટિફિકેટની અંદર સ્પીડ, રિક્વિસાઇડ સ્પીડ, હવે રિક્વિસાઇડ સ્પીડ કઈ છે? તો આપણને જે નોટિફિકેશન પહેલાં આપેલી છે, ઓકે, જેની અંદર આપણે ક્વોલિફિકેશન જોયું તો એની અંદર લખેલું છે કે 5000 વર્ડ ડિપ્રેશનની સ્પીડ એની હોવી જોઈએ. એટલે જીસીસીનું સર્ટિફિકેટ હોય પ્લસ એની અંદર આ 5000 વર્ડ ડિપ્રેશન લખેલું હોય, ઓકે, એ બે વસ્તુ એ સર્ટિફિકેટની અંદર હશે તો તમારું એ સર્ટિફિકેટ માન્ય ગણાશે. ઓકે, આ થઈ એક વસ્તુ. બીજી વસ્તુ, ચલો, ઘણા એવા લોકો છે કે જેને જીસીસીની એક્ઝામ વિશેની ઇન્ફોર્મેશન નથી અને એને જીસીસીની એક્ઝામ નથી આપી, તો એ લોકો માટે શું ઓપ્શન છે? તો એના માટે આની અંદર આગળ આપણે વાંચીએ તો સર્ટિફિકેટ ઓફ ગુજરાત કોમર્શિયલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન ઓર એની ઇન્સ્ટિટ્યુશન. ઓકે, હવે આપણે આ એની ઇન્સ્ટિટ્યુશનને પકડી લેવાનું. આની અંદર કોઈ પણ જાતનું કોઈ પણ ક્લેરિફિકેશન નથી. ઓલરેડી હાઈકોર્ટની અંદર આપણે ઓથેન્ટિકેટ એ લોકો સાથે વાત કરી અને ઇન્ફોર્મેશન મેળવી આ વિડીયો બનાવવામાં આવ્યો છે. ઓકે, તો આપણે આ પકડી લેવાનું કે આ એની ઇન્સ્ટિટ્યુશન છે. હવે તમારે શું છે? એની ઇન્સ્ટિટ્યુશન આપણે પકડી લીધું, તમારે શું કરવાનું રહેશે? તમારે ભાઈ જવાનું રહેશે કોમ્પ્યુટર ચલાવતી સંસ્થાઓ પાસે અને એ સંસ્થામાં જઈ તમારે શું કરવાનું આપશે? ટાઈપિંગ ટેસ્ટ આપવાની અને એને કહેવાનું કે ભાઈ મારે આ 5000 વર્ડ ડિપ્રેશનનું સર્ટિફિકેટ લખેલું જોઈએ છે. એના માટે તમે એ જો એ સેન્ટર તમે કઈ રીતે આપતા હોય, દરેક સેન્ટરનો અલગ અલગ નિયમ હોય. ઓકે, જો ટેસ્ટ આપવાની હોય તો તમે ટેસ્ટ દ્વારા ઇઝીલી એને મેળવી શકો છો. કઈ તારીખનું લેવું, કઈ તારીખ પહેલાંનું એ લેવું, ઓકે, એ બધી ઇન્ફોર્મેશન મારે કંઈ આપવાની જરૂર નથી. લગભગ તમે બધા હોશિયાર છો, તમને ખ્યાલ આવી જશે. ઓકે, મારે જે હિન્ટ આપવાની હતી એ મેં તમને આપી દીધેલી છે. એટલે આ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની અંદર તમે આ એક્ઝામ આપો, ટેસ્ટિંગ ટાઈપિંગ ટેસ્ટ આપી અને આ 5000 કી વર્ડ ડિપ્રેશન લખેલું હોય એવું એક સર્ટિફિકેટ તમારે મેળવવાનું રહેશે.
ઓકે, જે લોકોએ જીસીસીની એક્ઝામ નથી આપી અને જીસીસીની એક્ઝામ આપેલી છે અને એની અંદર જો ટાઈપિંગ ના લખેલું હોય તો ટાઈપિંગ આ 5000 વર્ડ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે, આ લખેલું હોવું જ જોઈએ તો તમે આ પોસ્ટ માટે ઇલિજિબલ ગણાશો. ઓકે, હવે કોઈ લોકો કહેશે કે ભાઈ મારી પાસે જીસીસી સર્ટિફિકેટ છે અને એની અંદર 5000 વર્ડે લખેલા છે તો શું એ મારું બેઝિક નોલેજ છે? નહીં, એ બેઝિક નોલેજ નથી, એ તો ફક્ત એક થાય વાત તો ટાઈપિંગની, કારણ કે આની અંદર આ જે પોસ્ટ છે મોસ્ટલી એની અંદર ટાઈપિંગ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, કારણ કે આની અંદર તમારે ઘણું બધું ટાઈપિંગ પણ કરવાનું હશે, એટલે મેઇન જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ ટાઈપિંગ છે. તો તમે એને પ્રૂવ કરી દીધું કે ભાઈ હું ટાઈપિંગ મને આવડે છે અને મારે જે તમારે માટે જે પોસ્ટ માટે જેટલું ટાઈપિંગ જરૂરી છે, જેટલી સ્પીડ જરૂરી છે, મારી પાસે એ સ્પીડ પણ છે. ઓકે, તો એ તમને એવું નથી પ્રૂવ કરી દીધી કે તમારી પાસે બેઝિક નોલેજ પણ કોમ્પ્યુટરનું છે. ઓકે, એટલે બેઝિક નોલેજ માટે શું છે, તો હવે તમારે બીજા સર્ટિફિકેટની જરૂર પડશે. ઓકે, ધારો કે સીસીસી છે, ઓકે, કોઈ પણ ડિગ્રી ડિપ્લોમા કોમ્પ્યુટરનો કોર્સ છે. પછી આપણે લાસ્ટ વિડીયોની અંદર વાત કરી લીધી છે આ રિસોલ્યુશન વિશે. ઓકે, ઓલરેડી 8 મિનિટનો વિડીયો આપણે અપલોડ કરેલો છે, એ જોઈ લેજો. એની અંદર ટોટલી આ બેઝિક નોલેજનું જે છે એ કોમ્પ્યુટરની એની એ વિડીયોની અંદર વાત કરવામાં આવી છે, એ તમે જોશો એટલે તમને એ ખ્યાલ આવી જશે કે એ સર્ટિફિકેટ તમારે કઈ રીતે મેળવવાનું રહેશે અને કયું કયું સર્ટિફિકેટ એની અંદર ચાલી શકે. ઓકે, હવે ત્રીજી કન્ડિશન એવી છે કે જે લોકો પાસે સીસીસી છે, ઓકે, એની અંદર એણે 5000 વર્ડ ડિપ્રેશન નથી લખ્યા તો એ સર્ટિફિકેટ ચાલશે કે નહીં? હા, સીસીસી સર્ટિફિકેટથી તમારું સાબિત થઈ છે કે તમારી પાસે બેઝિક નોલેજ તો છે પણ એની અંદર 5000 વર્ડ નથી લખ્યા, એટલે તમે એ લોકોને પ્રૂફ નહીં કરી શકો કે ભાઈ તમને ટાઈપિંગ આવડે છે. ઓકે, એટલે એ સર્ટિફિકેટ હા બેઝિક નોલેજ માટે ચાલશે પણ ટાઈપિંગ માટે નહીં ચાલે, એટલે તમારે બીજું એક સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે જેની અંદર ફક્ત ટાઈપિંગનું મેન્શન કરેલું હોય. ત્રીજી વસ્તુ છે કે ભાઈ તમારી પાસે એક એવું સર્ટિફિકેટ છે કે જેની અંદર તમારે સર્ટિફિકેટની અંદર લખેલું છે કે ભાઈ બેઝિક નોલેજ એ છે કોમ્પ્યુટરનું પ્લસ 5000 પ્લસ વર્ડ ડિપ્રેશનની તમારી સ્પીડ પણ છે. તો જો આવું સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તમારે એક જ સર્ટિફિકેટની જરૂર પડે. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે ભાઈ તમારે એક તો ટાઈપિંગનું સર્ટિફિકેટ જરૂર પડશે અને એક આ રિસોલ્યુશન છે આ ટાઈપિંગનું અને એક રિસોલ્યુશન આ જે રિસોલ્યુશન છે એ રિસોલ્યુશનને PDF ફોર્મેટમાં હું ટેલિગ્રામ ચેનલમાં શેર કરીશ. ઓકે, અને તમે ટેલિગ્રામ ચેનલથી જોઈ શકો છો અને એ તમે એકવાર વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, એ ટેલિગ્રામ ચેનલ ક્યાંથી જોઈન કરશો તો એના માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે અમે. ઓકે, અને એના દ્વારા તમે જોઈ શકો છો. એટલે આ બે વસ્તુ તમારી ક્લિયર થઈ ગઈ. ચલો, થેન્ક યુ. અને આ જ હતી, આ બસ આ જ વસ્તુ હતી. ઓકે, અને વધારે કોઈ ક્વેરી હોય તો તમે ફરીથી લખીને મોકલી શકો છો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને આ વિડીયોને વધુ ને વધુ શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો. થેન્ક યુ વેરી મચ.